વીટીવીના વિશેષ અહેવાલમાં વલસાડમાં ખાસ કરીને એજ્યુકેશનની કથળતી જે સ્થિતિ છે તો વલસાડની શું સ્થિતિ છે ચાલો જોઈએ. રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણના નામે હજારો રૂપિયાની ફી ઉઘરાવે છે, ત્યારે વાપીમાં ખાનગી શાળાઓમાં ચાલતા શિક્ષણના નામે ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. અહીંયા સરકારી શાળાના નીતિ નિયમોને નેવે મૂકીને કેટલીય શાળાએ ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલી રહી છે. ગ્રાન્ટેબલ સ્કૂલોની અંદર ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સ્ટાફની કમી. અત્યારે આપણે વલસાડ જિલ્લામાં લગભગ 20-22 સ્કૂલો એવી છે કે જેની પાસે પ્રિન્સિપાલો નથી, કેટલીક સ્કૂલો એવી છે કે જેની પાસે 2-3 શિક્ષકો નથી. એટલે આવી સ્કૂલો કદાચ 1500 રૂપિયા ફી નિયમ કરતાં વધારે લેતી હોઈ શકે, તો એ સામાન્ય કહેવાય. બાકી જો ખરેખર રોજ ટુ રોજ સ્ટાફ પૂરેપૂરો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરેપૂરું હોય અને ઘણી બધી મોટી ફીસ એક્સ્ટ્રા લેતી હોય તો એને વ્યાપારીકરણ કહેવાય મારી દ્રષ્ટિએ. તો ગ્રાન્ટેડ શાળાઓમાં વધી રહેલી ફી મામલે ખુદ શિક્ષણ અધિકારીનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ગ્રાન્ટેડ સ્કૂલોએ ફી એ એક તો એનું સ્ટ્રક્ચર સરકારે નક્કી કરી દીધેલું છે. એ ઉપરાંત જો એમને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્કૂલ ચલાવતા હોય છે, એટલે કે સરકારની ગ્રાન્ટ લેતા હોય, એટલે સરકારે જે સ્ટ્રક્ચર નક્કી કરી દીધું એમાં જો મંડળને કાંઈ ખોટ જાતી હોય તો એની વિધિવત મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારી આગળથી મેળવી અને 5-10 રૂપિયા જે જિલ્લા શિક્ષણ અધિકારીને યોગ્ય લાગે એવો ફી વધારો એની અંદર આપી શકે. જિલ્લામાં બેફામ ફી વસૂલતી શાળાઓની યાદી પર એક નજર કરીએ તો શિક્ષણના નામે વેપાર 30,000 થી 1,00,000 વાર્ષિક ફી. સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ રાતા વાપી, સરસ્વતી ઇન્ટરનેશનલ વલસાડ, જ્ઞાનધામ સ્કૂલ વાપી, સ્વામિનારાયણ સ્કૂલ ચલા વાપી, વલ્લભ આશ્રમ સ્કૂલ પારડી, અતુલ વિદ્યાલય અતુલ, જય અંબે વિદ્યાલય વાપી, લક્ષ્મી વિદ્યાલય સરીગામ, વાપી પબ્લિક સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ. આ તમામ શાળાઓમાં 30,000 થી 1,00,000 સુધીની વાર્ષિક ફી ઉઘરાવી વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ ક્યારે અટકશે? માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.